नमस्ते विद्यार्थी मित्रों, राजहंस विद्या संकुलमां हूँ अमित भट्ट ऑनलाइन शिक्षण में आपनों हार्दिक स्वागत करूँ छू। नमस्ते, अपने धोरण 7 चैप्टर नंबर 8 18मी सदीना राजकीय शासकों, तो के 18मी सदी जी थी एमा केटला रजवाड़ाओ अलग के राजकीय शासकों थया, तो के मुगल वंशना अंतिम शासकों बंगाल, राजपूत, शीख साम्राज्य अने मराठा आवा अनेक प्रकारना साम्राज्य छे ए थई गया छे। तो के ईस्वीसन 18मी सदी में अनेक राजकीय उथलपाथल वाली थी, एटले के अनेक आखो उथलपाथल थई थी, अरे के परिवर्तन आव्युं हतुं। 1707 में ઔરંગઝેબના મૃત્યુ પછી, એટલે કે ઔરંગઝેબ જે રાજા હતો એ ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતમાં નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું। ઔરંગઝેબ જે રાજા હતો તો એના મૃત્યુ પછી જે ભારત છે નાના નાના એ રાજ્યોમાં છે વહેંચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કરીશું। તો કે ઔરંગઝેબના મૃત્યુ પછી જે કાંઈ ભારત દેશ હતો એ ભારત દેશ અલગ અલગ નાના નાના રજવાડામાં વહેંચાણો, તો કયા કયા રજવાડા હતા નાના એને વિશે આપણે અભ્યાસ કરવાનો છે। મુગલ વંશના અંતિમ શાસક ઔરંગઝેબના અવસાન પછી, એટલે કે ઔરંગઝેબ જે રાજા હતો એનું અવસાન થયું અને એના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો। મુગલ ગાદી ઉપર, એટલે મુગલ જે બાદશાહ હતો એ મુગલ બાદશાહ ઔરંગઝેબના અવસાન થઈ ગયું, એટલે કે એ મૃત્યુ પામ્યો છે, તો મૃત્યુ પામ્યાથી ગાદી ખાલી પડી, એટલે કે રાજાની સીટ ખાલી પડી, તો એ રાજાની સીટ ઉપર મુગલ ગાદી ઉપર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો। બહાદુર શાહ નામનો સુલતાન, તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા। મરાઠા બહાદુર શાહ હતો એને રાજપૂત રાજા, એટલે કે રાજપૂતો જે રાજા હતા એ અને મરાઠાઓ આના રાજ્યો વચ્ચે સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા। જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો, શું થયો મરાઠા વચ્ચે કે વારસા વિગ્રહ, મરાઠા જે શાસક હતા એની વચ્ચે વારસાનો વિગ્રહ કરાવ્યો હતો। તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો। જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કર્યો, એટલે કે મરાઠાઓ હતા એની વચ્ચે સત્તા માટે વિગ્રહ થયો કે આ વારસો આનો, આ વારસો એટલે કે પોતાની જે માલિક જે છે એની માટે વિગ્રહ થયો। પણ તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહ, શીખના ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ, આ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર કોણ હતો કે બંદા બહાદુર, આ બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો કે હવે એને મુગલ સામ્રાજ્ય જોતું નથી પણ શું કર્યું એની સામે વિરોધ કરે છે। બહાદુર શાહે ઈસવીસન 1712 અવસાન થતા, હવે બહાદુર શાહ જે રાજા હતો એનું 1712 અવસાન થતા જહાંદર શાહ ગાદી પર આવ્યો, કોણ આવ્યો બહાદુર શાહ રાજા હતો એનું અવસાન થયું। પહેલાં કોણ હતો ઔરંગઝેબ, ઔરંગઝેબના અવસાન પછી બહાદુર શાહ આવ્યો, બહાદુર શાહના અવસાન પછી જહાંદર શાહ ગાદી પર આવ્યો, જે આવ્યો 1713 તેને ઉથલાવીને હરક્યુક સિયર તેને ઉથલાવી, એટલે કે આખી સત્તા પરિવર્તન કરી, અને સત્તા પરિવર્તન કરી અને ફરુક સિયરને ગાદી પર ઉઠાવી મહંમદ શાહને બાદશાહ બનાવ્યો। આવું શું થયું કે અંદર અંદર જે છે એ ઉથલપાથલ થઈ, આ સમયે સૈયદ બંધુ તરીકે ઓળખાતા હતા, ઉથલાવીને ફરુક સિયર જે છે એ ગાદી પર બેઠો, ફરુક સિયર એ ગાદી પર બેઠો, તો એ સમયે સૈયદ બંધુ એટલે કે સૈયદ જ્ઞાતિના જે ત્યાં મુગલ શાસન હતું, એટલે કે ઇસ્લામિક ધર્મનું હતું, એટલે સૈયદ બંધુઓ ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા, સૈયદ ભાઈઓ જે હતા એ જે સામ્રાજ્ય હતું એમાં શું મોટું એક વર્ચસ્વ એટલે કે પોતાની સત્તા ધરાવતા હતા, તેમણે ફરુક સિયરને ગાદી પરથી ઉઠાવી મહંમદ શાહને બાદશાહ બનાવ્યો। તો કે ફરુક સિયરને ગાદી પરથી ઉઠાવી દીધો અને મહંમદ શાહને બાદશાહ એણે બનાવ્યા હતા, તેને લાંબો સમય શાસન કર્યું, શું કર્યું એણે એકથી વધારે લાંબો સમય, અને એ સમયે એણે શાસન
कर्यु। तेना समय में ईस्वीसन 1739 में ईरानना नादिर शाहनु भारत पर आक्रमण थयु। ईरान जे छे तो ईरानना नादिर शाह अने ए नादिर शाहनु भारत पर आक्रमण थयु, जेने मुगल साम्राज्य ने मोटो फटको कर्यो। शू कर्यो मुगल साम्राज्य ने? मोटो फटको कर्यो। केम? तो के नादिर शाहे भारत पर आक्रमण कर्यु। 1759 में गादी पर आवेल शाह आलम, 1759 में गादी पर कोण? तो के शाह आलम आयो। बीजा ने अंग्रेज ने बक्सरना युद्ध में हरावी कंपनी नो पेन्शन बनाई दीधो। शू कर्यो? के 1759 में बक्सरनो युद्ध जे थयु तो ये 1764 में थयु तो प्लासीनु 1757 में थयु। एटले 1759 में गादी पर आवेल शाह आलम बीजा ने अंग्रेजोए बक्सरना युद्ध में हरावी कंपनी ने पेन्शनर बनाई दीधो। के हवे एने कंपनी पर आधारित राखतु बनाई दीधु। હવે છે બંગાળ, તો બીજું એક રજવાડું હતું બંગાળ, મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખા, યાદ રાખજો બંગાળમાં શાસક હતા મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખા। બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી, કે બંગાળના આ બે રાજ્ય સ્વતંત્ર રાજ્ય તરીકે મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી। શું કરી? તો કે મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાએ બંગાળની અંદર સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી। તમને આવો પ્રશ્ન પૂછી શકે કે બંગાળમાં કોણે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી? તો મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખાએ બંગાળની અંદર સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી। ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં સિરાજુદ્દોલ્લા બંગાળનો નવાબ બન્યો। સિરાજુદ્દોલ્લા છે એ બંગાળનો શું થયો? તો કે નવાબ બન્યો। યાદ રાખજો કે તમને પૂછે કે બંગાળનો નવાબ કોણ બન્યો? તો કે 1757ની અંદર સિરાજુદ્દોલ્લા છે એ બંગાળનો નવાબ એટલે કે રાજા બન્યો। એની વચ્ચે નવાબ બંગાળ બન્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળ નવાબ વચ્ચે ઈસવીસન 1757 પ્લાસીનો યુદ્ધ થયું। જો આ પ્રશ્ન આવ્યો, તમને એવો પ્રશ્ન પૂછે કે પ્લાસીનો યુદ્ધ ક્યારે થયું? તમને એવો પ્રશ્ન પૂછે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું। આ યુદ્ધની જીતથી બંગાળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબ શાસનનો અંત થયો। તો હવે જે આ યુદ્ધ થયું, તો આ યુદ્ધથી શું થયું? તો કે નવાબોનો અંત આવ્યો અને ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શરૂ થયું। પહેલાં બંગાળમાં, તો બંગાળમાં રાજ્ય સ્થાપનાર મુર્શિદ કુલી ખા અને અલીવર્દી ખા હતા। બંગાળ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી 1757ની સાલમાં। સિરાજુદ્દોલ્લા બંગાળનો નવાબ બન્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને આ યુદ્ધથી બંગાળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાપન થયું। રાજપૂત શાસક મુગલ સામ્રાજ્યના પતન બાદ, એટલે મુગલ સામ્રાજ્ય જે હતું એનું પતન થયું અને એના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું। મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું। રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા અને સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતું। કે રાજપૂત જે રજવાડા હતા એ મુગલ સામ્રાજ્યનો અંત આવી ગયો, એટલે કે મુગલના જે રાજા હતા એ નાબૂદ થયા। એના પતન બાદ રાજસ્થાનનું જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય, રાજપૂત રજવાડા માટે જો સૌથી શક્તિશાળી રાજ્ય હોય તો જયપુર હતું। રાજા સવાઈ જયસિંહ હતા એ સમયે, જયપુરના રાજા છે એ રાજા સવાઈ જયસિંહ હતા। તેઓ મહાન છે એ રાજનેતા હતા, એક સુધારક હતા, કાયદાવિદ એટલે કે કાયદાના જાણનાર અને વિજ્ઞાનના પ્રેમી હતા। તેમણે જયપુર શહેરની સ્થાપના કરી। શું કર્યું એણે? જયપુર શહેરની સ્થાપના કરી। તેઓ એક મહાન ખગોળ શાસ્ત્રી હતા। શું હતા? એક મહાન ખગોળ શાસ્ત્રી હતા। તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાની સ્થાપના કરી। દિલ્હી, જયપુર અને ઉજ્જૈન
અને મથુરામાં આધુનિક વેધશાળાઓ છે એની શું કરી એણે સ્થાપના કરી. અન્ય તો કે રાજપૂત રાજ્યોમાં જોધપુર જે રાજપૂતના રજવાડાઓ હતા તો એની અંદર જોધપુર રાજ્ય, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના રાજ્ય હતા. હવે શીખ સામ્રાજ્ય, તો કે ગુરુ નાનક એ જે ગુરુ નાનક હતા એ ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. જે ગુરુ નાનક હતા એ ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મગુરુ પરંપરા સાથે સંકળાયેલ છે. શું છે શીખ ધર્મગુરુ? એ જેની પરંપરા છે એની સાથે સંકળાયેલ છે, જેમાં 10 ગુરુઓ થઈ ગયા. કેટલા ગુરુઓ થઈ ગયા? તો કે 10 ગુરુઓ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહ હતા. ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી ક્યારે? તો કે 15મી સદીમાં. શીખ ધર્મગુરુ પરંપરા સાથે સંકળાયેલ છે, જેમાં 10 ગુરુઓ થયા. કેટલા ગુરુઓ થઈ ગયા? તો કે 10 ગુરુ. અને 10મા ગુરુ હતા એ ગુરુ ગોવિંદસિંહ. પહેલા ગુરુ હતા તો કે ગુરુ નાનક, અને 10મા ગુરુ છે શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહ. શીખોને એકતા એક તાતને બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. કે શીખોને એક તાતને બાંધ્યા એટલે કે એક સાથે શીખોને બાંધી અને એણે શીખ રાજ્યની સ્થાપના કરી. એટલે કેમ? એક દોરો એમ બધા મોતી પૂરવે એમ બધા શીખ જતી લોકોને એક તાંતને બાંધ્યા. એક તાંતને બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી હતી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. ગુરુ ગોવિંદસિંહ હતા તો ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર છે એ વિદ્રોહ કર્યો. શીખોએ 12 સમૂહમાં વિભાજિત હતા. શીખો કેટલા? તો કે 12 ભાગ. અને એ 12 સમૂહમાં છે એ વિભાજિત હતા. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ શું કર્યું? તો કે ભયંકર વિદ્રોહ કર્યો એટલે કે હસમે યુદ્ધ જાહેર કર્યું. શીખોના 12 સમૂહ વિભાજિત, શીખ ધર્મ છે 12 સમૂહમાં વિભાજિત હતો, જેમાંનો એક સમૂહ શુકર ચકિયાના એટલે કે શક્તિશાળી નેતા રણજીતસિંહ શીખ રાજ્યનો. જો તમને રાજા જે રણજીતસિંહ હતા એ એવા એક શક્તિશાળી રાજા હતા કે જ્યાં સુધી રાજા રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી શીખ સામ્રાજ્યનો વિજય હતો. કેમ કે અંગ્રેજો કે કોઈ પણ નવાબ કે મુઘલ શાસકો રાજા રણજીતસિંહ સામે જીતી શકે એમ હતા નહીં. રાજા રણજીતસિંહ જે બધી રીતે તૈયાર પાવરફુલ વ્યક્તિ હતા, એટલા બધા પાવરફુલ વ્યક્તિ કે એની સામે કોઈ વ્યક્તિ છે એ જીતી શકે એમ હતું નહીં. એટલા માટે શીખ જે લોકો છે આ શીખ લોકોએ ના એક મહત્ત્વપૂર્ણ રાજા રણજીતસિંહ કહેવાય છે. જ્યાં સુધી રાજા રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી કોઈ વ્યક્તિ ત્યાં ચડાઈ કરી શક્યું નહીં કે વિજેતા બની શક્યું નહીં. એટલે નેતા રણજીતસિંહ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. શું કર્યો? એને લાહોર અને અમૃતસર ઉપર એણે વિજય મેળવ્યો. તેમણે કશ્મીરમાં પેશાવર અને મુલતાનનો વિજય કર્યો. કશ્મીરમાં પેશાવર અને મુલતાન એ ઉપર વિજય કર્યો. શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. શું કર્યો? શીખનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેમાં લશ્કરમાં યુરોપિયન સેનાપતિ અને સૈનિકો હતા. શું હતા? યુરોપના સેનાપતિ અને સૈનિકો હતા. તેઓને તેમના સૈન્યને યુરોપિયન સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું. લશ્કરમાં યુરોપિયન સૈનિક પણ એને એટલા બધા જે યુરોપનું સૈનિક કેમ આધુનિક શસ્ત્રધરવાળું, એવું ભારતનું સૈન્યને આધુનિક શસ્ત્રધરવાળું બનાવ્યું. જેમ અતિ આધુનિક બનાવ્યું હતું લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. શું કર્યું? લાહોરની અંદર તોપ બનાવવાનું એટલે કે જે આ તોપ હોય ને એ તોપ બનાવવાનું કારખાનું શરૂ કર્યું. લાહોરની અંદર તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. શું હતા? આ રાજા છે એ ધાર્મિક રીતે શીખ ધર્મના આ શીખ રાજ્ય વિશે જોઈએ છીએ તો શીખ ધર્મના રાજા ધાર્મિક રીતે ઉદાર હતા. શીખ ધર્મના રાજા ધાર્મિક રીતે છે એ ઉદાર હતા. ઉદાર હતા ધાર્મિક રીતે. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજે 1849માં શીખ સામ્રાજ્ય બ્રિટિશ સામ્રાજ્ય કર્યું. રાજા રણજીતસિંહનું મૃત્યુ થયું એટલે રણજીતસિંહના મૃત્યુ પછી બ્રિટિશ સામ્રાજ્ય છે એ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેગ્યું ભેળવી દેવામાં
आयु। हवे मराठा साम्राज्य, तो मराठा में तमने खबर है कि बालाजी विश्वनाथ अपने सीरियल आती है, बालाजी विश्वनाथ के शिवाजी आ मराठा साम्राज्य में कहवा है। शिवाजी एक महान व्यक्ति थी गया है। तो के 17मी सदी ना महान शासक छत्रपति शिवाजी था। 17मी सदी जे थी गई तो आ 17मी सदी ना महान शासकों अने महान शासक में छत्रपति शिवाजी अग्र एटले के प्रथम स्थाने हता, एटले के सिख मराठा नो साम्राज्य स्थापना करे छत्रपति शिवाजी। बीजापुरना सुल्तान अने मुगल सम्राट औरंगजेब पोर्टुगीज वगैरह हंफावी शिवाजीए एक स्वतंत्र राज्य निर्माण कर्यु। तो के शिवाजी एटला बधा तो पावरफुल, तो के ने मुगल साम्राज्यना सुल्तानो एना सम्राटो अने औरंगजेब आ बधाने हरावी अने एक छे पोर्टुगीज ने पण हरावी अने हंफावी अने एक स्वतंत्र राज्यनुं निर्माण कर्युं जेने मराठा साम्राज्य कहेवानुं निर्माण करनार शिवाजी हता। छत्रपति शिवाजी महाराजना नेतृत्व हेठळ मराठाओए दखणना छापामां युद्ध पद्धति अपनाई। शुं करी के दक्षिणनो जे विस्तार हतो छापामार एमां युद्ध पद्धति अपनावी तेमणे स्वतंत्र राज्य माटे कुशळ कार्यक्षम अने प्रजा हितकारी शासन रह्या। कुशळ कार्यक्षम अने स्वतंत्र, कुशळ अने कार्यक्षम ने प्रजा हितकारी शासनतंत्रनी स्थापना करी। तो प्रजाना हितमां होय, राजा पोतानो विचार एवो नहीं पण प्रजानो विचार एवा राज्यनी ने स्थापना करी। आ सिद्धिओनी साथे शिवाजीनो उच्च चारित्र्य अने उदार नीतिओ पण सामेल आवी। के उच्च चारित्र्य अने उदार नीति, शिवाजीनो उच्च चारित्र्य अने उदार नीतिओ छे ए पण अमलमां सामेल हती। छत्रपति शिवाजी बाद हवे छत्रपति शिवाजीनो मृत्यु थयो એટલે છત્રપતિ શિવાજી બાદ એનો પુત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો। એનો પુત્ર કીધું, પુત્ર નહીં, પુત્ર એટલે શું થાય કે એના છોકરાનો છોકરો। છત્રપતિ શિવાજી બાદ શિવાજીનો પુત્ર એટલે કે શિવાજીના છોકરાનો છોકરો એટલે કે પુત્ર શાહુ હતો, જેને ઔરંગઝેબે કેદ કર્યો 1707માં। બાદ શાહુને છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી ગયો, એટલે કે શાહુ અને એમના કાકી તારાબાઈ એની વચ્ચે રાજ્ય લેવા માટે વારસા જે વિગ્રહ થાય એ વારસા વિગ્રહ છે એ ફાટી નીકળ્યો। શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો। શું કર્યું? શાહુને વિજય અપાવ્યો। તેમના સમયથી મરાઠા સામ્રાજ્ય પેશવા પ્રથાની શરૂ થઈ। તો કે પેશવા કેમ કીધો? તો કે શાહુને એના કાકી સાથે જે વિદ્રોહ હતો તો એ વિદ્રોહમાં બાલાજી, તમને દેખાડે છે ફોટો, એ બાલાજી વિશ્વનાથ, તો આ બાલાજી વિશ્વનાથે શાહુનો પક્ષ લઈ અને એને જીત્યાડ્યો। અને આ બાલાજી વિશ્વનાથ છે એ પેશવા હતા, બાલાજી વિશ્વનાથ છે એ પેશવા હતા। એટલે પેશવાને વિચારી અને એને શું કર્યું પછી, હવે મરાઠા છે પેશવા કહેવાય। બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા। શું હતા? એ પ્રથમ પેશવા હતા। તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી, મરાઠાનો વિકાસ કર્યો અને મરાઠાનો વિકાસ કરી તમામ જે સત્તા હતી એ પોતાના હાથમાં લઈ લીધી। 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો। બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા, તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને બાલાજી વિશ્વનાથ છે એનું મૃત્યુ થયું 1720। બાલાજી વિશ્વનાથનું મૃત્યુ 1720માં થયું અને તેમનું અવસાન થતાં તેમણે પુત્ર બાજીરાવ પહેલાને પેશવા બનાવ્યો। શું બનાવ્યો? બાજીરાવ પહેલો એ પેશવા થયો। તો બાલાજી વિશ્વનાથનો પુત્ર કોણ? તો કે બાજીરાવ પહેલો એ પેશવા બન્યા। તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા, એટલે કે કુશળ યોદ્ધા, બધાને હરાવી શકે બધા તજજ્ઞ એવા કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા। તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો। શું કર્યો? કે ઘણા મુગલ વિસ્તારો તેને શું કર્યું? તો કે મરાઠામાં ભેળવી દીધા અને મરાઠામાં ભેળવી મરાઠાનો શું કર્યો? એને વિસ્તાર કર્યો। તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા ભેળવી દઈ એનો વિસ્તાર કર્યો, મરાઠા રાજ્યનો વિકાસ કર્યો। તેણે માળવા, ગુજરાત, બુંદેલખંડ, પણ કયું કયું પછી એને માળવા જીતી લીધું, ગુજરાત જીત્યું, કોણે? બાજીરાવ પુત્ર, જે પુત્ર હતું બાજીરાવ પહેલો એની વાત છે આ।
बुंदेलखंड जीती लीधी। एटलू ज नहीं पण तेमणे हैदराबादना निजाम ने पण हराव्यो। हैदराबादनो जे निजाम हतो राजा एटले निजाम ने पण एने हराव्यो। तेमणे महाराष्ट्रनी एक महान मराठा साम्राज्य परिणत कर्युं। आखू जे महाराज छे ए मराठामां परिणत। अत्यारे पण तमे मुंबई जाओ तो मराठी बोली बोले, केम? तो के महाराष्ट्र लोको छे, एटले के आखू मराठाने छे महाराष्ट्रमां बनावी दीधुं। ઈસવીસન 1704માં તેમના અવસાન બાદ, એટલે કે 1704ની અંદર બાજીરાવ પહેલાંનું અવસાન થયું, બાદ તેમનો પુત્ર બાલાજી બાજીરાવ આવ્યો। બાલાજી વિશ્વનાથ એનો પુત્ર બાજીરાવ પહેલો, અને બાજીરાવ પહેલાંનો પુત્ર બાલાજી બાજીરાવ જે પેશવા બન્યો, તેણે બંગાળથી લઈ મૈસૂર સુધી વિજય કર્યો। શું કર્યું એણે? બંગાળથી લઈ અને છેક મૈસૂર સુધી એને વિજયો કર્યા। આમ ઈસવીસન 1761માં, ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું। 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત ઉપર આક્રમણ કર્યું। મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ, જો તમને યાદ રહેશે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો મરાઠા અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ, મરાઠાઓની હાર થઈ। હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું, એને થયું કે મરાઠા હારી ગયું। તો મરાઠાની હારની ભીકથી શું થયું? બાલાજી બાજીરાવનું અવસાન થયું। આ યુદ્ધે મરાઠાનો નિર્બળ બનાવ્યો। શું કર્યા? મરાઠાને નિર્બળ બનાવ્યા। પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો। શું થયો? હવે કે મરાઠા સત્તા નિર્બળ પડી એટલે ભારતમાં બ્રિટિશ સત્તા આવી ગઈ। હવે વિદ્યાર્થી બાળકો, તો આપણે સ્વાધ્યાયમાં તમે જોશો કે ઈસવીસન 1707માં નીચેનાથી ક્યાં મુગલ બાદશાહનું અવસાન થયું હતું? તો 1707 છે એ 1707માં તમે જોઈ શકો છો કે 1707 છે એમાં કોનું અવસાન થયું છે। તો પહેલો જે આપણો જવાબ હતો એ તમારે અંદર લખવાના રહેશે। સ્વાધ્યાયના પ્રશ્નો છે, તમને પછી નીચેનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ક્યાં